સારી સગવડ અચ્છે અને ઉદારતા છે એટલે ઉદારતા એટલે કે એને જજમેન્ટ આપવાના રૂલ્સ એ લોકોએ ઈઝી બનાવી દીધા છે પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ છે અને યોગ્ય છે કે એક્સપેરિમેન્ટ જે થાય છે પણ પોઝિટિવ છે પરંતુ એથી કંઈ વળવાનું નહીં ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું બચાવી રહ્યા છે તે વસ્તુ ખોટી છે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના કારણે લોકો
અને એના કારણે તે વૃક્ષ સચવાતી નથી તો ખોટો આત્મસાત થાય છે હમણાં પડદેશી આવીને એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાત કરી વાતચીત થતી હતી એમાં આ વાત નીકળી તેઓ ભારપૂર્વક કહેતા હતા પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું જોઈએ પડશે નહીં તો એ લોકો નરસિંહ મીરાને અરે સુંદરમ રાજેન્દ્ર મકરંદને કેવી રીતે મારશે મેં ધીરે ધીરે કહ્યું વાંચતા જ નથી અને મીરા નરસિંહ વિશે તો હજી જાણે પણ સુંદરમ રાજેન્દ્ર મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં પણ પછી વાંચવાની વાત જ ક્યાં એમ કે છે કે એ લોકો તો કોઈ પણ વાંચતા નથી એટલે કોઈ લેખકને રાઇટરને લોકો ઓળખતા નથી નરસિંહ મહેતાને મીરાબાઈ તો એવા છે કે સંત કવિ હતા એટલે એના કારણે લોકો એમને થોડુંક તો જાણે પણ છે બરાબર પણ કેટલા તો એવા છે ઘણા બધા એવા લોકો પણ છે જેને તો એ લોકો જેમ કે મકરંદ દવે છે પછી રાજેન્દ્ર શાહ છે સુંદરમ છે એ કવિઓને તો ઓળખતા પણ નથી એટલે યુવાનોને પૂછ્યું તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય પછી વાંચવાની તો વાત જ ક્યારે બરાબર એટલે એ એને જાણતા નથી કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય એમાં શું કે અંગ્રેજી ક્યાં પણ ભાષા છે કે બીજીની જરૂર પડે ગુજરાતી જાય તો ભલે જાય ચલાવી દઈશું એવું માનવા વાળા પણ લોકો છે ભાષા જાય એનું દુઃખ છે પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એટલી નહીં જાય ભાષા જાય ત્યારે બધું લઈ કે જાય છે એની સાથે જોડાયેલા ઉત્સવો ફિલિંગ પોઝિટિવિટી બધું જ એની સાથે લઈ જાય છે ભાષા જાય માતૃભાષા જાય દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય કે બધા એકબીજા ઘરના સભ્યો એકબીજાની સાથે ગુજરાતીમાં કમ્યુનિકેશન કરતા હોય બરાબર પણ છોકરું જો હવે હવેની જનરેશન જો ઇંગ્લિશ જ બોલે તો પછી એ કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકે જેમ કે એક એક્ઝામ્પલ કે મમ્મી પપ્પા જો સ્પૂન 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 કર્યા કરે પણ ફાધર મધરને એ સ્પૂન શું એ ખબર જ નહીં હોય તો એ કેવી રીતે આપી શકે બરાબર એટલે આ તકલીફ છે શું કે આ બધી જ વસ્તુ એને આવડવી જોઈએ બરાબર આવડત જાય સમજણ જાય એનો ઉપયોગ જાય ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક છે સંસ્કારો જાય મૂળિયા જાય ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય એ મૂર્તિ ખોટ છે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે તો સંકળાયેલા છે કે એક જાય તો બીજી જાય કે એક બંને કિનારામાં બંને એક છે એવો નિર્ણય તરફ કરી શકે તેમ નથી ભાષા હોય તો ટ્રેડિશન રહેવાનું છે ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી એની સાથે ઓત પ્રોત છે વણાયેલી છે એક થયેલી છે આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં ટકે એક પ્રયોગ કરવો હોય તો ગંભીરજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો સ્થિત પ્રજ્ઞ સ્થિત એટલે સ્ટેબલ સ્થિત અને પ્રજ્ઞ એટલે બુદ્ધિ એમ કે છે ગંભીરજી આપેલા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપવામાં આવેલા છે એ તો તમે ગુજરાતી આવડતું હોય તો ગુજરાતી અને સંસ્કૃત આવડતું હોય તો સંસ્કૃત એ બે લેંગ્વેજમાં વાંચો તો જેવી ફિલિંગ આવશે તેની અંગ્રેજીમાં એ લક્ષણો વાંચવાથી આપણી નથી બરાબર ગુજરાતીમાં બોલો ત્યારે દિલમાં અનેરા આનંદ શાંતિ સાત્વિકતાનો અનુભવ કરો છો અંગ્રેજીમાં વાંચો ત્યારે કશું લાગતું નથી ભાષાનો પ્રભાવ છે ઇફેક્ટ છે ભાષાની ઇફેક્ટ છે ભાષાનું જોર છે તે જે સંસ્કૃતિમાંથી આવી છે એની સાથે એકરૂપ થયેલી હોય છે માટે એ જ્યાં જાય તો એના સંસ્કારો પણ વિસરીને લે છે એ જ્યાંથી આવી છે ત્યાં જે બધું લઈ જશે એટલે એની સાથે ટ્રેડિશનને ફોલો કરવા જ પડે ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય એ કઈ ઓછો જોખમ છે ક્યાં તો બહુ મોટો લોસ છે શું કે ભાષા જાય તો સંસ્કૃતિ પણ જાય મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો ફાધર બારેક કહે છે કે તમને ફોરેન જવાની ના નથી ત્યાં ન રહો એમ પણ નથી કહેતો તમારી ઈચ્છા હશે તો જરૂર જશો અને જરૂર રહેશો પણ જશો તો પૂરો વિચાર કરીને જશો રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો શું મળે અને શું જાય શું લાભ છે અને શું નુકસાન છે સાની આશા છે અને સાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે એટલે કે સાનાથી તમને લોસ જવાનો છે શું પ્રોફિટ છે આ બંને વસ્તુ વિચારીને જજો એ બરાબર જજો જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે પણ કોઈ ઓછી નથી કે તમે ત્યાં જશો પૈસા કમાવા માટે તો પૈસા આવશે પણ તમારું ફેમિલી વચ્ચે ફેમિલી લોકોની બધાની ફિલિંગ્સ તમારા બાળકોનું જે શીખવા
શીખવાનું છે, સંસ્કારો આ બધું જતું પણ રહેશે, જે આવે છે તેના પર ધ્યાન નહીં આપશો, જે જાય છે તેને પણ જોજો. બંને પક્ષ બરાબર તપાસો, એટલે કે પ્રોફિટ અને લોસ બંને ચેક કરજો. પછી જો હોય તો જરૂર જજો, પણ આખું બંધ કરીને નહીં, ખાલી કમાવાનું છે મજા છે એવું કરીને નહીં જાઓ. બીજાઓના અનુકરણથી એટલે એની કોપી નહીં કરો. ફેશનના જોડથી કે ત્યાં ફેશન સારી થાય, અહીંયા તો કંઈ લેવાનું જ નહીં મળે એવું સમજીને નહીં જાઓ. પૈસા ત્યાં સારા છે પૈસાના મોહથી નહીં જાઓ, પ્રતિષ્ઠાની વૃત્તિ તો નહીં જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો કે હા તમારી પાસે ખરેખર સાચું રીઝન છે કે આખું ફેમિલી બધું ત્યાં જ છે અને આપણને જવાનો ચાન્સ મળ્યો છે તો આપણે જઈએ. બરાબર, એ જો તમે એવી રીતે જવા માંગતો તો એમાં પણ થોડા ક્રોસીસ છે તે વિચારીને પછી જજો કે મા બાપનો વિયોગ, તમારા માતા પિતાને છૂટું પડવું પડશે, વિયોગ એટલે છૂટા પડવું. પછી અતિરેક એટલે વધારે પડતું કામ કરવું પડશે ત્યાં, ઓછું કૌટુંબિક જીવન એટલે કે તમે ફેમિલીને ટાઈમ નહીં આપી શકો. લઘુમતીના જોખમ એટલે કે ગુજરાતીઓ ઓછા હોય તો કદાચ કંપનીને કોઈ પ્રોબ્લેમ થાય, ટ્રબલ પડે, તો બધા ગુજરાતીઓને ભેગા કરીને જેટલું પણ એસ્ટેબ્લિશ કરેલું બધું એ લોકો લઈ લે, એ લોકોને ગુજરાત મોકલાવી દે. સંસ્કૃતિનો હસ એટલે કે ટ્રેડિશન નાશ પામે. યાદ રાખે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારે માટે લઈ તો તમારા દીકરાઓ માટે તો જશે જ. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે, ત્યાં જઈને તમારા છોકરાઓ ખોટા રવાડે ચડે એટલે જે પપ્પાની ભાષા એને જાણવી છે તે નહીં જાણે. મમ્મી સાડીને જેટલી બ્યુટીફુલ લાગે છે ને જે ફિલિંગ હોય છે તે સમજી નહીં શકશે. ને ઉપનિષદની પ્રાર્થના પણ જશે, ઉપનિષદની પ્રાર્થના પણ ધીમે ધીમે ભૂલાતી જશે, ગાઈ શકશે નહીં, તમારું બચ્ચું નહીં શીખી શકે. એ તમને ગમશે ખરું એવો પત્રકાર અહીંયા પ્રશ્ન કરે છે, અહીંયા આપણા શબ્દ પૂરો. ઓકે, તો શબ્દ સમજૂતીના સમાનાર્થી વિરોધી અહીં અંદર જે રિપીટ થાય છે લખવાના નથી. ક્વેશ્ચન 1 અંદર ચારે ચાર લખવાના છે, 2 અને 3 ની અંદર ખાલી ફર્સ્ટ લખવાનો છે. આઈ રિપીટ, ક્વેશ્ચન નંબર 1 માં ચારે ચાર લખવાના છે ને 2 અને 3 માં ફર્સ્ટ.